नमस्कार मित्रों, आज आप माहिती मेळवीशुं गुजरातनी अंदर पावर ग्रीडनी अंदर केटली वेकेंसी छे अने केटली सैलरी रहेशे, एटले के स्टाइपन तमने केटलुं मळवापात्र रहेशे। मित्रों, आ एक एप्रेंटिसशीप छे, केटली जग्या छे डिप्लोमा बेज माटे अने गुजरातनी अंदर केटली वेकेंसी छे ए तमाम विषे आज आप अहींया माहिती मेळवीशुं। तो सौ प्रथम तमे नवा होय અને તમને ગુજરાતની માહિતી જોઈતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને પણ ખાસ શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આગળ માહિતી મેળવીશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની અંદર વેસ્ટર્ન રિજનલ ટ્રાન્સમિશન સિસ્ટમ 2ની અંદર વડોદરાની અંદર જે વેકેન્સી પડેલી છે એની અંદર જુઓ તમે એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ અંડર ધ એપ્રેન્ટિસશીપ એક્ટ 1961ની અંદર જે કાયદો એપ્રેન્ટિસનો બનાવવામાં આવેલો એની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન, એટલે કે મિત્રો તમારે આ એપ્લિકેશનને 21/7/2021 થી 21/8/2021 સુધીની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, આજે આપણે જોઈશું ખાસ માહિતી કયા કયા ટીડીની અંદર વેકેન્સી છે, તો આપણે જોઈશું ગુજરાતની અંદર। તો મિત્રો, તમે અહીંયા જુઓ કે ગુજરાતની અંદર સ્ટેટ ગુજરાત છે એની અંદર સૌ પ્રથમ આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ ટોટલ વેકેન્સી 10 છે, એસસી માટે 1, એસટી માટે 1, ઓબીસી માટે 3 અને ઓપન માટે 5, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે 14 ટોટલ વેકેન્સી, એમાં 1 એસસી, 2 એસટી, ઓબીસી 4 અને ઓપન માટે 7। ડિપ્લોમા સિવિલ માટે ટોટલ વેકેન્સી 9 છે, ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ હોય તો એની ટોટલ વેકેન્સી 12 છે, ગ્રેજ્યુએટ સિવિલ છે તો ટોટલ વેકેન્સી 6 છે, એચઆર એજ્યુકેટિવ બાય રોલ એન્ડ એમ્પ્લોય ડેટા મેનેજમેન્ટ 6 વેકેન્સી છે, ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સાયન્સની 1 વેકેન્સી છે। તો મિત્રો, આના માટે આપણે ફોર્મ ક્યાં ભરીશું અને શું પ્રોસેસ છે, ફોર્મ કેવી રીતના ભરીશું, તો એના વિશે પણ આપણે આગળ માહિતી મેળવીશું। તો મિત્રો, એના માટે આપણને સ્ટાઇપન્ડ કેટલો મળવાપાત્ર છે એ પહેલાં જોઈશું। તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું તો સ્ટાઇપન્ડ તમને જે મળવાપાત્ર છે એમાં બી લેવલ પર, એટલે કે ગ્રેજ્યુએટ લેવલ પર છે એ લોકો માટે સ્ટાઇપન્ડ 15,000 છે, અને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સિવિલ આઈટીઆઈ ટ્રેડ માટે 11,000, ડિપ્લોમા માટે 12,000 સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે। તો મિત્રો, એની અંદર જો તમને જમવાનું કંપની તરફથી મળશે, તો તમને જો કંપની તરફથી તમને જમવાનું નહીં મળે તો તમને પેમેન્ટ ઓફ એડિશનલ 2,500 રૂપિયા તમને કંપની તરફથી આપવામાં આવશે। તો મિત્રો, આના માટે તમારે શું કરવાનું છે, તો મિત્રો આની અંદર તમે કોણ ફોર્મ ના ભરી શકે એ જોઈશું। તો જે લોકોનું રિઝલ્ટ આવવાનું હશે, ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ જે આવવાનું હશે એ લોકો ના ભરી શકે, જે લોકોના 18 વર્ષ કમ્પ્લીટ ના થયા હોય એ લોકો ના ભરી શકે, એપ્રેન્ટિસ ટ્રેનિંગ ઇન ધ એની ઓર્ગનાઇઝેશન, એટલે કે તમે અગાઉ કોઈ બીજી કંપનીની અંદર એપ્રેન્ટિસશીપની ટ્રેનિંગ લીધેલી હશે તો પણ તમે અહીંયા એપ્લાય નહીં કરી શકો। જોબ એક્સપિરિયન્સ ઓફ મોર ધેન 1 યર, 1 વર્ષથી વધારે તમને જો જોબનો અનુભવ હોય તો તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો। મિત્રો, આના માટે તમારે શું કરવાનું છે, તો સિલેક્શન પ્રોસેસ મિત્રો શું છે, તો સૌ પ્રથમ મિત્રો તમારે અહીંયા એપ્રેન્ટિસશીપ ઓનલાઈન ORG પર એપ્લાય કરવાનું છે। તો મિત્રો, એના પહેલાં તમારે અંદર MHRD NATS GOV.in ની અંદર તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરાવવું પડશે। તો લખેલું છે કેન્ડિડેટ શુડ ફર્સ્ટ રજિસ્ટર થેમસિલ એઝ કેન્ડિડેટ્સ ઇન ધ વેબસાઇટ ઓફ, એટલે કે તમે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની અંદર અથવા કે MHRD પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। આફ્ટર ગેટિંગ ધ રજિસ્ટ્રેશન એનરોલમેન્ટ નંબર ધેર શુડ એપ્લાય ઓન ધ પાવર ગ્રીડ વેબસાઇટ એઝ પર ધ ફોલોઈંગ રિઝલ્ટ, એટલે તમે રજિસ્ટ્રેશન કરશો એના પરથી તમારો જે નંબર આવશે, એટલે કે એનરોલમેન્ટ એક પ્રકારનો નંબર આવશે, એ નંબર તમારે અહીંયા જ્યારે તમે ફોર્મ ભરશો પાવર ગ્રીડનું ત્યારે તમને અહીંયા એ નંબર આપવાનો રહેશે। તમે એ નંબર આવી જશે મિત્રો, પછી તમારે powergrid.inમાં જવાનું, એની અંદર કેરિયરમાં જવાનું, કેરિયરની અંદર તમે રોલિંગ એડવર્ટાઇઝમેન્ટ ફોર એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસશીપમાં જવાનું, એની અંદર એપ્લાયનો ઓપ્શન આપેલો છે મિત્રો, એ એપ્લાયનો ઓપ્શન પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ પણ તમને અહીંયા આપેલી છે। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી, જો તમને માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બીજી કોઈ અન્ય માહિતીની તમને જરૂર હોય તો આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવજો। ચાલો મિત્રો, તો ફરી મળીશું।